કોરોનાની ત્રીજી લહેરથી બાળકો પર ખતરો હોવાનું મત વ્યક્ત કરાઈ રહ્યું છે ત્યારે વડોદરાનું આરોગ્ય તંત્ર અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયું છે ગોત્રી કોવિડ હોસ્પિટલ ખાતે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે બાળકો માટે બેડની સંખ્યા પચાસ થી વધારી બસ્સો કરાઈ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન્સ સાથે સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી આ સિવાય બાળકો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે એસએસજી હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના હેડ પાસેથી સાંભળ્યું ત્રીજી લહેરની સામે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે વડોદરામાં તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલી છે એસએસજી હોસ્પિટલના પીડીયાટ્રિક ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર શીલા અય્યર આપની સાથે છે મેડમ કેટલો ગંભીર છે જે બૂમો સંભળાય છે એટલી તૈયારીઓ કેટલી છે આપની કેટલો ગંભીર થશે એ તો કેવું મુશ્કેલ છે પણ બીજા વેવ વખતેની આપણી મુશ્કેલીઓ જોયા પછી આ ત્રીજા વેવમાં બાળકો વધારે સંક્રમિત થઈ શકે એવું ઘણા બધા નિષ્ણાતોનું માનવું છે એટલે એ રીતની તૈયારીઓ સરકાર દ્વારા અને સરકારી બધી જ હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે અને એમાં ખાસ તો એ કે કેટલા ઇન્ટેન્સિવ કેર બેડ બાળકો માટે અવેલેબલ છે કેટલાને આપણે અપગ્રેડ કરી શકીએ અને ઓક્સિજન બેડ કેટલા છે એ બધી જ પહેલાં સર્વે કરી અને એમાં જે વધારાની જરૂરિયાત છે અને ઉપકરણોની જે જરૂરિયાત છે એનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આ સાથે જ બીજી એક એ તૈયારીઓ થઈ રહી છે કે અમારી ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમો સીએચસીની ટીમો અને એ મેડિકલ ઓફિસરોને પણ ટ્રેન કરવાની જરૂરિયાત પડવાની છે તો એમની પણ એક શોર્ટ ટ્રેનિંગનું આયોજન બહુ જ નજીકના ભવિષ્યમાં ચાલુ કરવામાં આવે છે રાજ્ય દ્વારા એક યુનિફોર્મ પ્રોટોકોલ પણ તૈયાર કરી રહ્યા છીએ કે જે બધાને સર્ક્યુલેટ કરવામાં આવશે એટલે ટ્રીટમેન્ટ માટેની કે હોમ ક્વોરન્ટાઇન તો કેવી રીતે કરવું છે કેવી રીતે ફોલોઅપ કરીશું એ સિમ્ટોમેટિક કેસીસ માઇલ્ડલી સિમ્ટોમેટિક મોડરેટ કયા સમયે રેફરલ કરવું રેફરલ કયા ચિહ્નો હોય ત્યારે કરવું કઈ દવાઓ નહીં આપવી આ વગેરેની પણ ખાસ સતર્કતા બધામાં જે પ્રસરે એનું પણ ધ્યાન રાખવામાં આવવાનું છે અને એ જ રીતે જેવું કે મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં એટલીસ્ટ ઓછામાં ઓછી સો બેડની તૈયારી એમાં એટલીસ્ટ વીસથી ત્રીસ આઈસીયુ અને હાઈ ડિપેન્ડન્સી બેડ્સ તૈયાર હોય અને એ માટેના ઉપકરણો પણ તૈયાર હોય એની તૈયારી કરવામાં આવી રહી છે એ સિવાય શહેરના પીડિયાટ્રિક એસોસિએશનના બધા ડોક્ટરોની પણ કલેક્ટર સાથે મિટિંગ થઈ કે જેમાં બંનેને સંકલી લેવામાં આવ્યા અને બહાર કેટલા બેડ થઈ શકશે એ લોકોનામાં બી જરૂર પડે તો સરકારી હોસ્પિટલોને સપોર્ટ કરવા માટે કોણ વોલન્ટ્રીલી તૈયાર છે આ બધી વસ્તુઓનો ચર્ચા થઈ અને એની તૈયારીઓ ચાલુ કરી દેવા કેટલા બેડ વધારી રહ્યા છે અને એ સિવાયના જે વેન્ટિલેટર સહિતના જે સંસાધનો છે તેની શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે અત્યારે અમારે ત્યાં આ હમણાં સેકેન્ડ વેમાં બી અમે એક દસ બેડનું પીઆઈસીયુ ચલાવી રહ્યા હતા અને એ વખતે એ બેડ અમને પૂરતા પડી રહ્યા હતા કે જેવા નેગેટિવ થાય ત્યારે અમે એ બાળકોને બહાર લઈ રહ્યા હતા બીજા વેમાં અમે એ પણ શીખ્યા કે કોમ ઓરબેડ બાળકો વધારે તકલીફ લઈને આવી રહ્યા છીએ એટલે અત્યારે અમે એ બાળકોને બી આરબીએસ કેમાં અને એમાં અંતર્ગત લિસ્ટ કરી રહ્યા છીએ કે એટલે એ લોકો પર પેરીફરીમાં પણ થોડું ધ્યાન આપવામાં આવે અને એટલે અત્યારે અમારી પાસે પચીસ બેડ પીઆઈસીયુની વ્યવસ્થા થઈ શકે બીજા પચીસ ઓક્સિજનવાળા બેડ છે પણ અત્યારની વર્તમાન પરિસ્થિતિના જે બાળકો દાખલ થઈ રહ્યા છે એ લોકોને પણ રાખવાના હોય અને વધારે બેડની જરૂરત પડે તો જેવી રીતે સમરસ બિલ્ડિંગમાં એક આઈસીયુ અને ઓક્સિજનવાળા બેડ છે ત્યાં ઉપકરણો અને થોડો વધારાના સ્ટાફને તૈયાર કરીને ત્યાં આગળ લઈ જઈ શકાય અત્યારે તો વ્યવસ્થા અહીંના બેડ ઉપર જ કરવામાં આવી રહી છે પણ તૈયાર પૂર્વ તૈયારી રૂપે કે ધારો કે આ ઓછી પડે જગા તો ક્યાં જઈ શકાય એના માટેની પણ તૈયારી કરી લેવામાં આવી છે બીજી લહેર માટે તો આપણે તૈયારી કરી રહ્યા છે તે સામે વધુ એક બાળકોનો જે રોગ છે એમઆઈસીએસ એ સામે આવી રહ્યો છે અમદાવાદમાં આવ્યા બાદ વડોદરામાં પણ કેસો દેખાય અત્યાર સુધી કેટલા કેસો દેખાયા છે અત્યાર સુધી અમારી પાસે સાત કેસો આવેલા અને અત્યારે હાલમાં પણ બે બાળકો ટ્રીટમેન્ટ અંડર છે એના ચિહ્નો શું છે અને કેટલો ગંભીર છે બાળકો માટે એટલે ગંભીર બની શકે જ્યારે બાળક જો એનું નિદાન ના થાય અથવા એની ટ્રીટમેન્ટ માટે રાઈટ સમયે રાઈટ જગ્યાએ ના પહોંચી જાય બાળકને ચાર પાંચ દિવસનો તાવ આવો કન્ટિન્યુઅસ તાવનું બીજું કારણ ના મળ્યું હોય એ સાથે ઘણીવાર શરીર પર ચાંઠા દેખાવા આંખો લાલ થઈ જવી ઉલટી થવા બાળકના બ્લડ રિપોર્ટમાં બધા એક્યુટ ઇન્ફ્લેમેટરી પેરામીટર્સનું વધારે પડતું વધી જવું અને આની સાથેનું બહુ મહત્ત્વનું નિદાન રહે છે ઇન્ફેક્શન એટલે ઇન્ફેક્શન પણ હોઈ શકે એ જ્યારે આઉટ કરવામાં આવે અને સાથે કોવિડ એન્ટીબોડી સ્ટ્રોંગલી પોઝિટિવ હોય ત્યારે આ બાળક કદાચ પહેલાં કોરોનાથી સંક્રમિત થયું હોય એનો એક આ ઓટો ઇમ્યુન રિસ્પોન્સ હોઈ શકે અને એવા સમયમાં આવા બાળકોને મેં આઈવીઆઈજી અને સ્ટીરોઇડ સાથે ટ્રીટ કરતા હોય છે અને હૃદય પર પણ અસર થતી હોય છે એટલે એ વધારે ગંભીર બનાવી દે છે જ્યારે હૃદય પર અસર થયેલી હોય છે મા બાપે વાલીઓએ શું કાળજી રાખવી જોઈએ બાળકને આ રોગથી બચાવવા માટે હવે આ રોગથી બચાવવા માટેની સ્પેશિયલ કોઈ તકેદારીમાં એવું નથી આવ્યું કારણ કે આ તો પાસ્ટમાં એને કોરોના સંક્રમણ થયું હોય એનું એક રિએક્શન છે એના બોડીનું પણ આવા ચિહ્નો દેખાય ત્યારે તજજ્ઞ વિશેષજ્ઞ પાસે તપાસ કરાવી અને એને જરૂરી રિપોર્ટ કરાવી અને રાઈટ સમયે ટ્રીટમેન્ટ માટે લઈ જઈ શકે એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર શીલા અય્યર જે ત્રીજી લહેર આવી રહી છે તેની સામે તો તમામ તૈયારીઓ કરવામાં આવી જ રહી છે પરંતુ બાળકોમાં જે અલગ અલગ રોગના ચિહ્નો છેલ્લે જે એમઆઈ સીએસ જે રોગ દેખાયો છે તેના માટે પણ તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે હાલ આવા બે કેસ સારવાર હેઠળ છે ને અત્યાર સુધી લગભગ આઠ જેટલા બાર દર્દીઓને સારવાર આપવામાં આવી છે કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન